હવે જામી રહ્યો છે અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના ઉમેદવાર હસમુખ પટેલ મતવિસ્તારમાં સતત પ્રવાસ કરીને 5 લાખ કરતા વધુ લીડથી જીતવાનો પ્રયાસ શરૂ કર્યો છે. વીટીવી ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં તેમણે ભાજપના ઉમેદવારો સામે થઈ રહેલા વિરોધને અવગણીને પોતે પ્રચારમાં વ્યસ્ત હોવાનું જણાવ્યું હતું. જ્યારે પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગેના નિવેદન અને કાર્યકરોના વિરોધ બાબતે બોલવાનું ટાળ્યું હતું. આગામી 5 વર્ષમાં નરોડા અથવા સિંગરવામાં મેડિકલ કોલેજ શરૂ કરવાની હસમુખ પટેલે ખાતરી આપી હતી. ચૂંટણીનો પ્રચાર જોરશોરથી થઈ રહ્યો છે. અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો ભાજપના ઉમેદવાર HS પટેલ આપણી સાથે છે, તેમની સાથે ખાસ વાતચીત કરીશું. VTVમાં આપનું સ્વાગત છે. પહેલા તો પ્રચાર અત્યારે ફૂલ જોશમાં થઈ રહ્યો છે, ફોર્મ ભરવાની દિવસો પણ હવે નજીક છે. ઇલેક્શનને કઈ રીતે જોવો છો તમે? આ વખતનું ઇલેક્શન જે જનતાનો મૂડ જોવા મળે છે એ જોતા એવું લાગે છે કે પ્રજાએ નરેન્દ્રભાઈ મોદીને ત્રીજી વખતે પ્રધાનમંત્રી બનાવવાનું મન બનાવી દીધું છે. છેલ્લા 10 વર્ષના શાસનમાં જે છેવાડાના માનવીની ચિંતા થઈ, અનેકવિધ યોજનાઓ થકી છેવાડાના માનવીના જીવનમાં સુગમતા મળી, મુખ્ય પ્રવાહમાં આવ્યા, લગભગ 25 કરોડ લોકો ગરીબી રેખાથી ઉપર ઉઠ્યા, અને સાથે સાથે રાષ્ટ્રના સ્વાભિમાનની વાત હોય, રાષ્ટ્રની સુરક્ષાની વાત હોય, દેશ વિદેશમાં ભારતનું ગૌરવ વધારવાની વાત હોય, આ બધું જોતા દેશની જનતાનો મૂડ સ્પષ્ટ દેખાય છે કે અબ કી બાર 400 પાર. જનતાના મૂડની વાત તમે કરી તો રાજકોટ હોય, બનાસકાંઠા હોય, અનેક જગ્યા ઉપર ભાજપના ઉમેદવારોનો વિરોધ થઈ રહ્યો છે, એ બાબતે HS પટેલનું શું માનવું છે? કોંગ્રેસમાં તો ઉમેદવાર મળતા નથી. મારી સીટની સામે એક ઉમેદવાર ઘોષિત કર્યા હતા, 7 દિવસમાં વિડ્રો કરી લીધું, નવા ઉમેદવારની શોધખોળ કરી રહ્યા છે. કોંગ્રેસ તો દિશાવિહીન, નેતૃત્વવિહીન પાર્ટી બની ગઈ છે. એનો કાર્યકર્તા હતાશ અને નિરાશ થઈને ફરે છે, અને એ પોતાની પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અપનાવીને આજે ભાજપમાં આવી રહ્યો છે. પ્રજા મોદીની સાથે છે, ભાજપની વિચારધારા સાથે છે, એટલે આ બધી ચિંતા કર્યા વગર કોંગ્રેસે એક વિચાર કરવાની જરૂર છે કે એ સત્તા માટે લડતી પાર્ટી એનો કાર્યકર્તા આટલો હતાશ અને નિરાશ કેમ છે? ભાજપની વાત કરું છું, અનેક જગ્યાએ ભાજપના કાર્યકર્તાઓ નિરાશ છે. આ બાબતે કોઈ હતાશા ખરી? જો મારી પાર્ટીએ મને અમદાવાદ પૂર્વની સીટ લડવાની જવાબદારી સોંપી છે ને, હું મારા કામમાં વ્યસ્ત છું. મારું પાર્ટીનું હાઈકમાન્ડ જે કઈ વ્યવસ્થા કરતું હશે, હું મારી પાર્ટી મારી સીટ ઉપરથી ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર વધુમાં વધુ લીડ સાથે જીતે એ દિશામાં સમગ્ર સંગઠન અને ચૂંટાયેલા લોકો સાથે પ્રજાની વચ્ચે જઈ રહ્યો છું. 5 લાખનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે, 5 લાખની લીડ સાથેનો. પૂર્વ વિસ્તારની વાત કરવામાં આવે તો અનેક વિસ્તારો અને અનેક વિધાનસભાઓ એવી છે કે જ્યાં ખૂબ ઓછું કામ થયું હોય અથવા તો ત્યાં વધારે કામની જરૂર હોય. સ્પેસિફિક કામને પ્લાનિંગમાં કયા મૂક્યા છે તમે કે આ મારે હું આવીશ તો આ કામ પ્રથમ પ્રાયોરિટીમાં રાખીશ? જો છેલ્લા 5 વર્ષમાં ખૂબ વિકાસના કામો થયા છે. વિકાસ એક અવિરત પ્રક્રિયા છે, અને વિકાસ માત્ર સાંસદ જ કરે એવું ન હોય. મોદી સાહેબ કહે છે કે ડબલ એન્જિન સરકાર, ટ્રિપલ એન્જિન સરકાર, એ રીતે કોર્પોરેટર હોય, ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય, અને આખી સંગઠનની તાકાત, આ બધા સાથે મળીને વિસ્તારના વિકાસની આયોજન થતું હોય છે. છેલ્લા 5 વર્ષમાં મારા મત વિસ્તારમાં 12,000 કરોડ કરતા વધુના કામો થયા છે. એમાં મુખ્ય કામ કેનાલ ઉપર રોડ બનાવવાનું કામ છે, અનેક બાગ બગીચાનું નિર્માણ થયું, પંપિંગ સ્ટેશનનું નિર્માણ થયું, ઓડિટોરિયમનું નિર્માણ થયું, આવા અનેક કામો થયા છે. આવનારા દિવસોમાં મારું એક સ્વપ્ન હજી બાકી છે કે મારા મત વિસ્તારમાં એક મેડિકલ કોલેજ હોય, એ ચાહે સિંગરવા બને કે નરોડા ઓવર રેલવે ઓવરબ્રિજની બાજુમાં એક પ્લોટ કોર્પોરેશનનો રિઝર્વ છે એમાં બને, એ દિશામાં હું પ્રયત્ન કરી રહ્યો છું. હજુ સફળતા મળી નથી, આવનારા દિવસોમાં મને વિશ્વાસ છે કે હું એમાં સફળ થઈશ. 5 લાખની લીડને કઈ રીતે ટાર્ગેટ કરો છો તમે? 5 લાખની લીડ તો અમારા પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાહેબે આપી છે, પણ અમારા સંગઠને સાથે મળીને અમદાવાદ પૂર્વ મત વિસ્તારની લીડનો ટાર્ગેટ 7 લાખનો રાખ્યો છે. કારણ કે 4,35,000 જેવી લીડ તો ગઈ વખતે હતી, એટલે અમે સંગઠનના સૌ સાથીઓ સાથે મળીને 7 લાખના માર્જિનથી પણ વધુ વોટોથી ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર જીતે એ દિશામાં પ્રયત્ન કરી રહ્યા છે. અંતિમ સવાલ કે ઉમેદવારો જીતવા માટે ગમે તે રીતે નિવેદન આપતા હોય છે, પરસોત્તમ રૂપાલાની વાત કરવામાં આવે, આજે પણ તેમનો વિરોધ થયો,
તેમને બદલવાની વાત છે. આખી ઘટનાને તમે કઈ રીતે જોવો છો? વાણીવિલાસ કઈ રીતે કરવો જોઈએ? કોઈ જ્ઞાતિ ધર્મ કોઈ પણ બાબતે આવા કોઈ પ્રશ્નમાં કોઈ કોમેન્ટ નહીં કરું. મેં અગાઉ કહ્યું એમ, માત્ર ને માત્ર મારી અમદાવાદ પૂર્વની સીટ 7 લાખ કરતા વધુ મારી ચીંથી જીતે એ દિશામાં મારો પ્રયત્ન છે. જી ચોક્કસથી, આ હતા અમદાવાદ પૂર્વ લોકસભાના ઉમેદવાર HS પટેલ. સી આર પાટીલે 5 લાખ નો જે ટાર્ગેટ આપવામાં આવ્યો છે, પરંતુ અમદાવાદ પૂર્વ 7 લાખની લીડથી જીતવાનો પ્રયત્ન કરવામાં આવશે. આ ઉપરાંત અમદાવાદ પૂર્વમાં એક મેડિકલ કોલેજ બને તે પણ એક મહત્વનું કામ અગ્રેસર રીતે કરવામાં આવશે. કેમેરા પર્સન નરેશ સોલંકી સાથે પાર્થ જાની, VTV ન્યૂઝ અમદાવાદ.